વિદ્યાર્થી મિત્રો, મજામાં બાળકો? હા સર, લાસ્ટ લેક્ચર એટલે કે પેલા લેક્ચરમાં આપણે થોડાક એમસીક્યુ તમને શીખવાડ્યા હતા, એમાંનું આપણે થોડુંક પાછું રિવિઝન કરીએ. સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર આવી રીતે કાઉન્સ, પછી ભલે ને અહીંયા ગમે તે આપે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી 10, અહીંયા કાઉન્સ તમને મળે જોવા, એટલે એનો જવાબ થતો તો 0. તો એ જ બાબત આમ ઊંધું પણ ક્યારેક પૂછી શકે, સિગ્મા એક્સ બાર માઇનસ એક્સ આઈ આવું પૂછે તો એનો જવાબ પણ 0 જ આવે, એમાં કઈ ફેરફાર ન થાય બાળક. ખાસ કદાચ તમને અહીંથી આમ ફેરવીને પૂછી નાખે, એક્સ આઈ માઇનસ એક્સ બાર એમ બોલવાને બદલે એક્સ બાર માઇનસ એક્સ આઈ બોલે તો પણ ત્યાં જવાબ 0 આવે. આ યાદ રાખજો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ તમને સમજાવ્યું, જેને હજી એ લેક્ચર જોયો ના હોય એ ફરીથી રિપીટ કરી લેજો બાળકો. હવે આપણે અહીંયા શું કરવા માંગીએ છીએ, જે તમને એમાં સમજાવ્યું હતું એવી જ રીતે. હવે જુઓ, આપણને એવી રીતે જણાવેલું હોય, ખાસ ધ્યાન દેજો બાળકો, કે ભાઈ એક માહિતીના, જો ઉદાહરણ લખું છું, એક માહિતીના દસ અવલોકનો નો મધ્ય અગિયાર છે તથા તે જ માહિતીના 9 અવલોકનો નો મધ્ય 9 અવલોકનો નો મધ્ય 12 છે, તો 10મું અવલોકન શોધો. ઘરમેળે રકમ બનાવી છે દીકરાઓ, જુઓ એકદમ સરળ બાબત છે. હાવ હેલો, સમજાય છે કે? હા સર. હવે જુઓ એનો દાખલો કેમ થાય. કે ભાઈ 10 અવલોકનો નો મધ્ય 10 અવલોકનો નો મધ્ય 11, એટલે અહીંયા આપણને ખબર છે કયું સૂત્ર, તો કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન. તો અહીંથી આપણે સિગ્મા એક્સ આઈ ને અલગ કરીએ, એટલે એક્સ બાર ઇન્ટુ એન, આ એન છે એ અહીંયા ગુણે, છેદમાં હોય એ સામે ગુણે. હવે એક્સ બાર કેટલા છે, તો કે 10, મધ્ય કેટલો છે 11, એટલે જવાબ આવ્યો 110. પણ આ જે સિગ્મા એક્સ આઈ એ હકીકતમાં શું છે બાળકો, 10 અવલોકનો નો સરવાળો છે. હા જુઓ જુઓ, આપણે મધ્ય કેમ મળે, તો કે મધ્ય એટલે અવલોકનો નો સરવાળો, મેં કીધું વાહ વાહ, છેદમાં અવલોકનો ની સંખ્યા, મેં કીધું વેરી ગુડ. આવડે છે ને દીકરાઓ? કે હા સર, આ તો અમને પાકે પાઈ આવડે છે. મેં કીધું ડાયા ડાયા દીકરા હોય ને એને આ બધું પાકે પાઈ જ આવડતું. તો આ જે મળ્યું આપણને 10 અવલોકનો નો સરવાળો,
કેટલા અવલોકનોનો સરવાળો મળ્યો દીકરાઓ? 10 અવલોકનોનો સરવાળો મળ્યો. હવે આવી જ રીતે બીજી માહિતી, આ માહિતી એક હતી, હવે બીજી માહિતી એ શું છે? તો કે 9 અવલોકનોનો મધ્ય બાર છે. આનો મિનિંગ એ શું થયો ભાઈ? 9 અવલોકનોનો મધ્ય બાર છે, આનો મિનિંગ શું થયો? તો આની જેમ જ લખવાનું, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન. હવે તમે આ બીજી વખત આ સૂત્ર ન લખો ને તો ચાલે, હો દીકરા, એમાં કઈ વાંધો નથી આવતો. બીજી વખત આ સૂત્ર ન લખો અને ડાયરેક્ટ આમ લખી નાખો કે સિગ્મા એક્સ આઈ બરાબર એક્સ બાર ઇન્ટુ એન, ચાલે. આવું ડાયરેક્ટ લખી નાખો તો ચાલે, એમાં કઈ ખોટું પડે નહીં. હાલો, કોઈને વાંધો આમાં? કે ના સર, મેં કીધું તો પછી બાળકો આટલું સહેલું છે. તો હવે સીધે સીધું એક્સ બાર કેટલો છે? તો કે 12. અને એન કેટલા છે? તો કે 9. 12 નવા 108. એટલે આ થયો 9 અવલોકનો નો સરવાળો. કેટલા અવલોકનો નો સરવાળો દીકરાઓ? 9 અવલોકન નો સરવાળો. તો હવે આપણે 10મું અવલોકન જોઈએ છે. આ તમને સમજાય છે? આવી રીતે એક માહિતી દી, 1 2 3 4 5 6 7 8 9 અને 10, આવા 10 અવલોકનો હતા. આ 10 અવલોકનો નો સરવાળો થાય છે 110. અને અહીંથી આ 9 અવલોકનો નો સરવાળો થાય છે, અહીં સુધીનો સરવાળો 108. તો પછી આ અવલોકન કયું હોય દીકરા? કે સર, એ તો અમને હાવ હેલું પડે. મેં કીધું કયું? એ કે 2. અરે, મેં કીધું વાહ, સાચી વાત દીકરા, આ સમજૂતી હતી હો. અહીંથી લઈ અને અહીં સુધીનો સરવાળો, 1 વત્તા બીજું અવલોકન વત્તા ત્રીજું વત્તા ચોથું, એમ કરતા કરતા 10 અવલોકનો નો સરવાળો કેટલો થયો? 110. અને 9 અવલોકનો નો સરવાળો કેટલો થયો? 9 અવલોકન નો સરવાળો મન કે 108. મેં કીધું વેરી ગુડ. તો પછી હવે શું કરવાનું હોય? મને કે સર, હવે તો સીધે સીધું લખી નાખવાનું. મેં કીધું શું લખશું? કે 10મું અવલોકન, ચાલ લખશું, 10મું અવલોકન બરાબર 10 અવલોકનો નો સરવાળો માઇનસ 9 અવલોકનો નો સરવાળો. અવ લખીએ છીએ, સમજાઈ ગયું ને, અવલોકનો. હા, 10 અવલોકનો સરવાળો 110, અહીંયા 108. અને કે સાચી વાત છે સર. તો હવે એની બાદબાકી કેટલી થાય? 2. ગજમાં આવ્યું? કે હા સર. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આવી રકમ ગમે એવી બદલે તો તમને આવા દાખલા આવડી જવા જોઈએ. આમાં રકમ બદલે તો કઈ ખોટું થોડું પડે દીકરા, આવડી જ જાય ને રકમ બદલે તો. કે હા સર. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. હો, પછી આપણે બીજો દાખલો જોઈએ. હવે સમજૂતી છે, બહુ મજા આવી. શું કીધું ખબર? 15 સંખ્યાનો મધ્ય, 15 અવલોકનો, એ સંખ્યા એટલે અવલોકન, 15 અવલોકનો નો મધ્ય 25 છે. જો દરેક અવલોકનને, દરેક અવલોકનને 4 વડે ગુણવામાં આવે, 4 વડે ગુણવામાં આવે તો નવો મધ્ય ખાલી જગ્યા મળે. તો આ ખાસ તમારે સમજવાનું છે, એકદમ સરળ બાબત છે મારા વાલાઓ, એકદમ સરળ બાબત.
અઘરું છે જ નહીં, રકમ સમજો તમે શું કહે છે કે 15 અવલોકનો નો મધ્યક 25, 15 અવલોકનો નો મધ્યક 25. આપણે 15 અવલોકનો ને બદલે માત્ર એક સમજૂતી માટે 5 જ ઉદાહરણો લઈએ. બોલવી મગજમાં આવે છે, એક્સ્ટ્રા સમજાવું છું દીકરાઓ. 5 જ અવલોકનો આર્યા આપણે ગઈકાલે આ સમજ્યા હતા, 1 2 3 4 5 આવા 5 અવલોકનો છે અવલોકનો. હવે આનો મધ્યક કેટલો છે, એના માટે એનો મધ્યક કેટલો થાય, તો કે મધ્યક 3 છે. કેટલો છે, ગઈકાલે આપણે વાત કરી હતી અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, કે હા સર ગઈકાલે આપણે વાત કરી હતી હોય તો પછી અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. રેડી દીકરાઓ, તો કે હા. જે આપણે આ માહિતી છે એ હવે મૂળ માહિતી કહીએ, એનો મૂળ મધ્યક કહીએ. હવે હું અહીંથી શું કરું છું, એવી માહિતી લઉં છું કે દરેક અવલોકનમાં 2 ઉમેરી, બધામાં 2 ઉમેરી એટલે આમાં 2 ઉમેરવાની, શું થાય 1 વત્તા 2 એટલે 3. ચાલો આમાં 2 ઉમેરો, 2 ને 2 4, આમાં 2 ઉમેરો શું થાય 5 6 અને 7. આવું થાય કે ના થાય, આમાં 2 ઉમેરીએ એટલે આ 7 હકે ના. હવે આનો આપણે મધ્યક મેળવીએ ને, આનો મધ્યક તો આનો સરવાળો આંગા સંખ્યા. હલો હલો સરવાળો કરો, મજા જ એવા રાખે. 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 એને ભાંગા 5. ચાલો 4 ને 3 7, 7 ને 5 12 12 ને 6 18, 18 ને 7 25. બોલો લ્યો, 25 ના છેદમાં 5 એટલે છેદ ઉડે 5 એટલે હા. જોયું અહીંયા 3 માંથી 5 થઈ ગયા. અહીંયા તમે દરેક અવલોકનમાં 2 ઉમેરા, દરેક અવલોકનમાં તમે 2 ઉમેરા તો આપણો મધ્યક પણ +2 થઈ ગયો. જોયું તમે આ મધ્યક જોયો +2 થયો એ, જુઓ જુઓ દીકરા. એટલે જેવી આપણે અવલોકનો ઉપર પ્રક્રિયા કરીએ ને એવું જ પરિણામ આપણને મધ્યકમાં જોવા મળે. આવો શબ્દ યાદ રાખો, જેવી પ્રક્રિયા આપણે શેમાં લઈએ, જે પ્રકારની પ્રક્રિયા અવલોકનો પર લઈએ એવી અસર મધ્યક પર જોવા મળે. હવે પાછી રકમ બદલાવી નાખી, આપણે તો રકમ જ બદલાવાની છે. ધારો કે દરેક અવલોકન માંથી 4 બાદ કરવામાં આવે, ધ્યાન દો ભાઈ 4 બાદ કરતા. હવે 4 બાદ કરીએ એટલે આમાંથી 4 બાદ કરવાનું શું થાય, 4 બાદ કરો તો 1 - 4 એટલે -3. હવે આમાં 4 બાદ કરવાનું, 2 - 4 એટલે -2. આમાંથી 4 બાદ કરવાનું શું થાય, -1. આમાંથી 4 બાદ કરવાના શું થાય, 0. મન કે લખવાના, મેં કીધું હા. 5 માંથી 4 બાદ કરો. હાલો હવે આનો મધ્યક લીધો, રેડી. મધ્યક કેમ મળે, તો કે અવલોકનો નો સરવાળો. જો અહીંયા ખાસ ધ્યાન દેજો એ મારા વાલા, અહીંયા ખાસ ધ્યાન દેજો, અવલોકનો નો સરવાળો છેદમાં અવલોકનો ની સંખ્યા. -3 - 2 એટલે -5, જયારે આ -1 અને +1 દૂર થાય એટલે એટલું જ વધે. -5 ના છેદમાં 5 એટલે જવાબ આવ્યો -1. જવાબ કેટલો આવ્યો દીકરાઓ, -1. તો અહીંયા તમને મધ્યક શું જોવા મળ્યો, તો કે ભાઈ આમાંથી આપણે 4 બાદ કરીએ એવો. અહીંયા શું કીધું, તો કે દરેક અવલોકનમાં 4 બાદ કર્યા તો આપણા મધ્યકમાંથી પણ આવી રીતે 4 બાદ થયા અને આપણો જવાબ મળ્યો -1.
જોયું તમે કે આ એટલે આવું ખાસ જે પ્રકારની આપણે પ્રક્રિયા અવલોકનો પર લઈએ એવી જ અસર મધ્યક પર જોવા મળે. હાલો હવે બીજું ઉદાહરણ લઈ, દરેક અવલોકનને ત્રણ વડે ગુણતા, હાલો ત્રણ વડે ગુણ, આને ત્રણ વડે ગુણો એટલે ત્રણ તેરી નવ, સોરી ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, એનો મધ્ય આને ગુણ્યા છે દીકરા, હા ત્રણ વડે, ત્રણ એકુ ત્રણ, પછી ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, એવી રીતે હો જોજો. હવે આનો મધ્ય જોતો હોય તો ત્રણ વત્તા છ વત્તા નવ વત્તા બાર વત્તા પંદર, એને ભેંગા પાંચ, પંદર વત્તા બાર સત્યાવીસ, સત્યાવીસ વત્તા નવ છત્રીસ, છત્રીસ ને છ બેતાલીસ, ત્રણ પિસ્તાલીસ, એટલે જવાબ આવ્યો નવ. આનો મધ્યક મળે નવ. જોયું, હવે તમે સમજો જી દીકરા, મધ્યક નવ મળ્યો એનો મીનિંગ શું થયો? તો કે ભાઈ દરેક અવલોકન ને કેટલા વડે ગુણ્યા હતા? ત્રણ વડે. કેટલા વડે? તો પછી આપણો જવાબ પણ ત્રણ વડે ગુણાય, ત્રણ ગુણ્યા ત્રણ એટલે થઈ ગયા નવ. બસ આવી જ અસર ભાગાકાર માટે પણ મળે. શેના માટે? આ બધી સમજૂતી હતી દીકરાઓ. અત્યાર સુધી આ જે તમને સમજાવ્યું એ શું હતું? સમજૂતી. જેવી પ્રક્રિયા આપણે મધ્યક પર અવલોકનો પર લઈએ એવી જ અસર મધ્યક માટે મળે. ક્લિયર? સમજાઈ ગયું? આ સમજૂતી હતી. સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. પંદર અવલોકનો નો મધ્ય 25 છે, મધ્ય 25 છે. દરેક અવલોકન ને ચાર વડે ગુણવા છે. નવો મધ્ય જે મળે એ માહિતી નવી જ કહેવાય દીકરા. આપણને જે અહીંયા માહિતી મળી હતી એ બધી માહિતી નવી જ હતી. ત્રણ છ નવ બાર પંદર આ નવી માહિતી કહેવાય. આપણે અહીંયા લખતા હતા દરેક અવલોકન ને ત્રણ વડે ગુણતા, દરેક અવલોકન માંથી ચાર બાદ કરતા, એ બધું જે લખ્યું છે એને શું કહેવાય? નવી માહિતી. એટલે એ નવો મધ્યક. નવો મધ્યક કેવો મળે? તો કે ભાઈ જૂનો મધ્યક છે એને ચાર વડે ગુણો એવો મળે. કારણ? તો કે દરેક અવલોકન ને ચાર વડે ગુણ્યા છે, એટલે કે ચાર ગુણ્યા જૂનો મધ્ય ચાર, અને જૂનો મધ્ય કેટલો છે? તો કે 25. રકમમાં આપેલ છે, હા 25. તો 25 ચોકુ 100, એટલે આપણે એ લખવાનું નવો મધ્ય 100. લ્યો એક માર્ક હોય દીકરા, વા આટલું જ લખો ને એને એક માર્ક મળે. કેટલા માર્ક મળે મને કે સર? હો માર્ક ના મળે. મેં કીધું જીવલા મારા વાલા, આ એક જ દાખલાના 100 માર્ક ન હોય દીકરા. એ કે સર આ તો મને એમ કે કદાચ સરકાર છે ભાઈ આ તો માસ પ્રમોશન આપ્યું એમ બધા પાસ કરી દે. તો એક જ પ્રશ્ન પૂછવાનો, 2 વત્તા 2 કેટલા થાય? તો કે 4. ચાલો બધા પાસ. મેં કીધું જીવલા તારા જેવા બધા બેઠા હોય ને તો વાંધો ના. હાલો મારા દીકરા આવો પાછા અહીંયા આવો, ડાયા દીકરા આવો. હવે નવી રકમ એટલે કે આમાં નામાં સમજાવી. હવે તો થોડુંક અઘરું અઘરું શીખવાનું ભાઈ. આ ખબર પડી ગઈ ને તમને? તો કે હા, પંદર અવલોકનો નો મધ્યક 25 છે. એને શું કીધું? દરેક અવલોકન ને અવલોકન માં ચાર ઉમેરી ત્રણ વડે ભાગ, દરેક અવલોકન માં ચાર ઉમેરીને ચાર નથી ઉમેરવા આમાં મજા આવે ને, ત્રણ ઉમેરીને ચાર વડે ભાગ. એટલે હું તમને જવાબ સરળ રહી, બીજું કઈ નથી. હમણાં તમને સમજાવી દઉં. દરેક અવલોકન માં ત્રણ ઉમેરીને
चार वडे भागता मळती माहितीनो नवो मध्यक शोधो। नवी माहितीનો મધ્યક ખાલી જગ્યા। આ પણ સરળ છે દીકરાઓ, એકદમ સરળ છે મારા વાલા, આમાં અઘરું છે જ નહીં હો। જો ભાઈ, પંદર અવલોકનો નો મધ્યક, ઓકે 25, પંદર અવલોકનો નો મધ્યક કેટલો છે? 25। હવે અહીંયા લખવાનું દરેક અવલોકનમાં, જો હા આ ખાસ ધ્યાન દેજો, દરેક અવલોકનમાં ત્રણ ઉમેરીને ચાર વડે ભાગતા મળતી નવી માહિતીનો મધ્ય। તો ભાઈ એમાં કઈ એટલે કઈ ચિંતા નથી કરવાની। સૌથી પહેલા તો શું કર્યું? તો કે ત્રણ ઉમેર્યા એટલે આવું લખવાનું કે જૂનો મધ્યક, એમાં જો પહેલા શું કર્યું છે ને એ ખાસ, જૂનો મધ્યક એમાં ત્રણ ઉમેરો એટલે આ ત્રણ ઉમેરો, પછી શું કર્યું ચાર વડે ભાગો એટલે આ ચાર વડે ભાગ્યા, લ્યો આટલું જ, ત્રણ ઉમેરીને એટલે વત્તા ત્રણ, ચાર વડે ભાગો એટલે ભાગ્યા ચાર। બોલો આટલું સરળ છે? રકમ ભલે ને ગમે એવી આપે મારા વાલા, આપણા માટે એ સરળ છે। જૂનો મધ્યક વત્તા ત્રણ ભાગ્યા ચાર, એટલે જૂનો મધ્યક છે 25 વત્તા ત્રણ છેદમાં ચાર એટલે 28, એટલે મેં રકમ બદલાવી હતી દીકરા, હું પેલા અહીંયા ચાર લખતો હતો ને અહીંયા ત્રણ લખતો હતો, તો આવું થાય 25 વત્તા ચાર ભાંગા ત્રણ એટલે 29 ના છેદમાં ત્રણ, આવો અપૂર્ણાંકમાં જવાબ આવે, એટલે એ પાછું તમને ગમે નહીં સમજ્યા, એટલે મેં રકમ ને ચેન્જ કરી નાખી। આ બધી રકમ બાળકો ઘર મેળે બનાવેલી છે, કોપીમાં કે પુસ્તકમાં કે છે નહીં હો મારા વાલા, ઘર મેળે રકમો છે, એટલે એનો જવાબ એવી રીતે મારે ગોઠવવો પડે ને દીકરા। પંદર અવલોકનો નો મધ્ય 25 છે, દરેક અવલોકનમાં ત્રણ ઉમેરીને ચાર વડે ભાગવામાં આવે તો નવો મધ્યક, એટલે અહીંયા ક્રમનું મહત્વ છે, ક્રમનું મહત્વ છે। હવે રકમ બદલી જાય, આ સ્ક્રીનશોટ લઈ લ્યો, આ બધા એક્સ્ટ્રા દાખલા જ છે, લઈ લ્યો મારા દીકરા, સ્ક્રીનશોટ લઈ લ્યો, દરેક અવલોકન ને પાંચ વડે ભાગી, જો અહીંયા ભાગવાની પ્રક્રિયા પહેલા થાય છે, ત્રણ ઉમેરવામાં આવે ઓર નવી માહિતીનો મધ્ય, તો અહીંયા ખાસ ધ્યાન દેજો, દરેક અવલોકન ને પાંચ વડે ભાગીને ત્રણ ઉમેરવામાં આવે છે, તો સીધે સીધું અહીંયા ખાસ ધ્યાન દો, પેલી પ્રક્રિયા કઈ થઈ દીકરાઓ? અહીંયા પેલી પ્રક્રિયા કઈ થઈ? તો કે દરેક અવલોકન ને પાંચ વડે ભાગો એટલે આ જે જૂનો મધ્યક છે એને પાંચ વડે ભાગો, બસ આમ આમ પેલી પ્રક્રિયા, જૂનો મધ્યક છે એને પાંચ વડે ભાગો, પછી શું કીધું ત્રણ ઉમેરો, હા આ ત્રણ ઉમેરો એ ત્રણ જુદા રાખવાના, આવું નહીં કરવાનું, જૂનો મધ્યક ત્રણ અને પાંચ, આનો આનો મીનિંગ શું થાય, આનો મીનિંગ એવો થાય
દરેક અવલોકનમાં પહેલા ત્રણ ઉમેરો અને પછી પાંચ વડે ભાગો, અર્થ બદલી જાય દીકરા, શબ્દ બદલે અર્થ બદલી જાય, આનો મીનિંગ એવો થાય પાંચ વડે ભાગો અને પછી ત્રણ ઉમેરો, આનો મીનિંગ એવો થાય પેલા ત્રણ ઉમેરવાના અને પછી પાંચ વડે ભાગવાના, બંનેમાં જમીન આસમાન નો ફેર છે દીકરાઓ, એટલે મન પડે એમ ચાલુ ન કરી દેતા. હાલો જૂનો મધ્યક શું છે? પચીસ, એને પાંચ વડે ભાગ તો તમને આવડે છે, પચીસ ભાંગ્યા પાંચ એટલે છેદ ઉડી જાય. જવાબ કેટલો આવ્યો? આઠ. બોલો, આ એનો મધ્યક, નવી માહિતી નો મધ્યક મેળવ્યો દીકરાઓ. આટલું સરળ હોય આમાં અઘરું બઘરું કઈ છે જ નહીં. મને કે હાવ સાચી વાત કરી સાહેબ, આમાં અઘરું તો છે જ નહીં. મેં કીધું તો પછી આપણે બીજો દાખલો લઈએ. દસ અવલોકનો નો મધ્ય અગિયાર છે તથા બીજા વીસ અવલોકનો નો મધ્ય આપણે અહીંયા થોડુંક છે ને તમને સરળ રહીએ ને એટલે આપણે અહીંયા દસ કરી નાખીએ, વીસ કરી નાખીએ. દસ અવલોકનો નો મધ્ય વીસ છે એમ કરી નાખીએ. તથા બીજા વીસ અવલોકનો નો મધ્ય પંદર છે. ગુણાકારમાં સરળતા તો આ સમગ્ર માહિતીના વિદ્યાર્થી છે દસ એન બરાબર અને એનો મધ્યક છે વીસ, આ બીજો ડિવિઝન છે બી, એની અંદર વિદ્યાર્થી છે વીસ અને મધ્યક છે પંદર, આ બે ડિવિઝન ને ભેગા એટલે દસ વિદ્યાર્થી અને વીસ વિદ્યાર્થી એટલે ટોટલ બને છે હવે ત્રીસ વિદ્યાર્થીઓ. એન કેટલા મળે છે દીકરા? ત્રીસ ટોટલ. તો એનો મધ્યક આપણે અહીંયા ગોતવાનો છે. એ સરળ છે, અઘરું છે જ નહીં દીકરા. બે વર્ગ છે, ક્લાસ એ અને ક્લાસ બી. એ ક્લાસ ની અંદર દસ વિદ્યાર્થી છે, એનો મધ્યક છે વીસ. તો હવે આ વીસ કેમ મેળવ્યો હોય? તો આમ મેળ્યો હોય ને, સિગ્મા એક્સ આઈ છેદમાં એન, આ દસ અવલોકનો નો આમ સરવાળો મેળ્યો હોય એને ભાંગ્યા દસ, આ દસ અવલોકનો નો સરવાળો અહીંયા, અહીંથી આપણે દસ અવલોકન નો સરવાળો મેળવશું, અહીંથી આપણે વીસ અવલોકન નો સરવાળો મેળવશું, એ બે નો સરવાળો ભેગો કરી દેશું એટલે આપણે થઈ જશે ત્રીસ અવલોકન નો સરવાળો. એટલે અહીંયા મળી ગયો મધ્ય, ત્રીસ અવલોકન નો સરવાળો ભાંગ્યા ત્રીસ. એમાં આપણે ભાગ લઈશું માહિતી એક માટે. એના માટે સીધું લખી નાખું, સિગ્મા એક્સ આઈ બરાબર એક્સ બાર ઇન્ટુ એન. એક્સ બાર કેટલા છે? તો કે વીસ. એન કેટલા છે? તો કે દસ. આ શું મેળ્યું દીકરાઓ? બસો. પણ એ બસો શું મળ્યા તમને? તો કે દસ અવલોકન નો સરવાળો મળે છે. શું મળે છે દીકરાઓ? દસ અવલોકન નો સરવાળો. મારા વાલાઓ ખાસ જુઓ, આ શું મળ્યું આપણને? દસ અવલોકનો નો સરવાળો. કેટલા અવલોકનો નો સરવાળો મળે છે? દસ. હવે એવી જ રીતે આપણે માહિતી બે માટે સિગ્મા એક્સ આઈ
एक्स बार इंटू एन, एक्स बार केटला छे तो के 15, एन केटला छे तो के 20, એટલે આ જવાબ કેટલો મળે છે 300. એ 300 શું મળ્યું? 20 અવલોકનો નો સરવાળો. પડી જાય 20 અવલોકનો નો સરવાળો. કુલ અવલોકનો સમગ્ર માહિતી માટે હવે આ બે માહિતીને આપણે ભેગી કરીશું. સમગ્ર માહિતી માટે કુલ અવલોકનો કેટલા થશે? તો કે 10 + 20. સમગ્ર માહિતી માટે કુલ સરવાળો 200 + 300 = 500. રેડી? હવે આપણને શું કીધું? સમગ્ર માહિતી નો મધ્ય સમગ્ર માહિતીનો મધ્ય કુલ સરવાળો છેદમાં સંખ્યા. કુલ સરવાળો એટલે 500, સંખ્યા એટલે 20 × 10 = 30. 50 / 3 આ જવાબ. પોઈન્ટ માં લ્યો તો વાંધો. 16 × 3 = 48, 16.2/3 અથવા 16.666 એમ ચાલ્યા જ નથી, એ પણ ચાલે. આવી રીતે હોય દીકરા. જો ખાસ ધ્યાન દેજો, જરાય એટલે જરાય મૂંઝાવાનું નથી. બહુ કાળજીથી આ બધા દાખલા ગણવાના છે. અઘરું તો આમાં છે જ નહીં કઈ, કારણ કે હંમેશા અમને અઘરું કઈ લાગતું જ નથી. પછી શું? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. લઈ લીધો સ્ક્રીનશોટ? તો કે હા. એક માહિતીના 20 અવલોકનો નો મધ્ય છે. આ માહિતીના 50% અવલોકનો, આ માહિતીના 50% અવલોકનો એટલે અડધા માં 3 ઉમેરવામાં આવે. અને બાકીના 50% અવલોકનો માં ચાર બાદ કરવામાં આવે. તો
મધ્ય ખાલી જગ્યા. દીકરાઓ બહુ ડેન્જર દાખલો કહેવાય આ, જીત આમાં ઘણા ફેરફારો થાય પણ આ મજા આવે એવી વાત છે. નવો મધ્ય તો હવે સાંભળો, આ જે તમને સમજાવું છું ને એ ખાસ નિરાંતે સમજો. 20 અવલોકનો નો મધ્ય એન બરાબર 20, એક્સ બાર બરાબર 30. આપણે આ જે 20 અવલોકનો છે એમાં 10 અવલોકનો અહીંયા અને 10 અહીંયા, આમાં શું કરવામાં આવે દીકરાઓ? 3 બાદ કરવામાં આવે, સોરી 3 ઉમેરવામાં આવે. આમાં શું કરવામાં આવે છે? 4 બાદ. તો આપણે પેલા તો 100% અવલોકનો ઉપર અસર લેવી પડે. જો આમાં 3 ઉમેરવામાં આવે એટલે અહીંયા જે હોય ત્યાં 3, અહીંયા 3, અહીંયા 3 આમ ઉમેરવામાં આવે. રેડી? હજી છે જ. હવે અહીંયા કઈ ઉમેરાતું નથી તો આ 3 ના અડધા અહીંયા કરી નાખો, 1.5, અને 1.5 અહીંયા કરો, એટલે એ તો ઉમેરા જ કહેવાય ને હકીકતમાં. એમ આના 1.5 ને અહીંયા 1.5, એટલે 100% અવલોકનો ઉપર અસર થઈ. અત્યારે તમને અસર માત્ર 50%ની જ કીધી હતી કે ભાઈ 50% અવલોકનોમાં 3 ઉમેરો, 50% અવલોકનોમાં 3 ઉમેરો. એનો મિનિંગ એવો થયો કે 100% અવલોકનોમાં હકીકતમાં એના કરતા અડધા એટલે 1.5 ઉમેરવામાં આવે, એટલે 100% અવલોકનો ઉપર એની અસર શું છે એ નોંધ લેવાની ખાસ. કારણ કે આપણે જે માહિતી જોઈ છે એ 100% વાળી વાત, એને ભલે ને 50% અવલોકનો લેખા હોય, ખાસ ધ્યાન દેજો. અહીંયા 3 ઉમેરવું એને બદલે 1.5 અહીંયા ઉમેરો, 1.5 અહીંયા ઉમેરો, આપણે તો સરવાળા એ મતલબ છે ને. એવી જ રીતે અહીંયા જે કઈ છે 3 ઉમેરવાને બદલે 1.5 અહીંયા ઉમેરો અને 1.5 અહીંયા ઉમેરો, એટલે હકીકતમાં શું થયું? માહિતીમાં 3 જ ઉમેર્યા કહેવાય. અને જયારે સંપૂર્ણ માહિતીની ચર્ચા કરતા હોય ત્યારે એમાં કેટલા ઉમેર્યા કહેવાય? 1.5. તો આપણે અહીંયા ખાસ જો ભાઈ, અહીંયા બહુ ખાસ ધ્યાન દેવાનું છે, 50% અવલોકનોમાં 3 ઉમેરવામાં આવે છે. ધ્યાન દેજો ખાસ, એથી 100% અવલોકનોમાં આના અડધા ઉમેરાય. 50% અવલોકનોમાં 3, અડધામાં 3 ઉમેરા, તો હકીકતમાં આખા બધી જ માહિતીમાં કેટલા ઉમેરાના? 1.5. એટલે 3/2. ટૂંકમાં કહીએ તો અહીંયા જો આમ બમણા થતા હોય ને તો અહીંયા અડધા થાય, બસ. અહીંયા 3 ગણા થતા હોય અહીંયા તો અહીંયા 1/3 ભાગ થાય, એવું યાદ રાખવાનું. હવે એવી જ રીતે 50% અવલોકનોમાં 4 બાદ થાય, 4 બાદ કરવામાં આવે. તેથી 100% અવલોકનોમાં અહીંયા અસર કેવી થાય? 2 બાદ થાય. શા માટે? અહીંયા બમણા થયા તો અહીંયા અડધા થાય, બસ પૂરું થઈ ગયું. તેથી સીધી જ નવો મધ્ય, જે અસર થતી હોય એ અસર બતાવી દેવાની. નવો મધ્ય બરાબર જૂનો મધ્ય, બે ની અસર બતાવી દેવાની. આ અસર શું કે છે? 3/2 ઉમેરાય એટલે 1.5 ઉમેરાણા, અને આ શું કે છે? 2 બાદ થાય એટલે -2. બોલો લ્યો, તો જૂનો મધ્ય કેટલે? 30 વત્તા 1.5 -2, એટલે આ બે નું સાદુરૂપ આપો એટલે -0.5, એટલે 29.5. આ આપણો જવાબ છે. જો આ ખાસ ધ્યાન દેજો, જે તમને સમજાયું છે ઈ
पचास टका अवलोकनों में चार बाद थाय फरीथी समजो आ बधाय में चार बाद करवामां आवे अहींया काई एनी असर नथी तो अहींया जेम चार बाद थया होय अहींया चार बाद थया होय अहींया એને શું કર્યા બે અહીંયા બાદ કર્યા બે આમાંથી બાદ કર્યા એવી રીતે બે આમાંથી બાદ કર્યા બે આમાંથી એટલે આખી માહિતીમાં શું થયું તો કે બે બાદ થયા કહેવાય. જો આ બહુ મજા આવે એવી વાત છે. આ તો તેજસ્વી બાળકો માટેનો દાખલો છે ભાઈ. એવા બાળકો અને તમે મારા વાલેડો તેજસ્વી છો જ. હાલો હવે દાખલો તમને એમનો એક્સ્ટ્રા આપી દઉં. લેશનમાં 20 અવલોકનો નો મધ્ય 30 છે. આ માહિતીના 10% અવલોકનો કેટલા 10% અવલોકનોમાં 10% અવલોકનોમાં ચાર ઉમેરવામાં આવે છે અને 20% અવલોકનોમાં કેટલા ભાઈ 20% અવલોકનોમાં પાંચ બાદ કરવામાં આવે છે. ઓલા તો 50-50% હતા એટલે મજા આવી. હવે